ગીર સોમનાથ જિલ્લાના 350 થી વધુ પાક જેલમાં કેદ માછીમારોને છોડાવવા મહિલાઓ મેદાનમાં આવી મોટી સંખ્યામાં મહિલાઓ એકઠી થઈ સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપી ટૂંક સમયમાં પાક જેલમાંથી કેદ માછીમારોને છોડાવવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર મામલતદાર કચેરીના જ્યાં આજે મોટી સંખ્યામાં પાકિસ્તાન જેલમાં કેદ માછીમાર પરિવારની મહિલાઓ રોષ સાથે એકઠી થઈ અને સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા માછીમાર પરિવારની મહિલાઓનું કહેવું છે કે છેલ્લા ચાર ચાર વર્ષથી પાકિસ્તાન જેલમાં તેમના ઘરમાં મોભીનો ચબડી રહ્યા છે તેમ છતાં સરકાર તેમને છોડવા માટે પ્રયત્ન કરતી નથી કોરોના બાદ તો પત્રવ્યવહાર અને ટેલિફોનિક વાતો પણ બંધ થઈ છે મહિલાઓનો આક્ષેપ છે કે માછીમારોને પાક જેલમાંથી છોડાવવા પ્રત્યે સરકાર ઉદાસીન દાખવી રહી છે કોરોના કાળ દરમિયાન વિદેશમાં વસતા ભારતીયો પોતાના વતન પરત આવી શકે તો અમારા પરિજનો કેમ નહીં અને એટલે જ આજે મોટી સંખ્યામાં મહિલાઓ એકઠી થઈ રોષ સાથે પાક વિરુદ્ધ અને મોદી સરકાર મદદ કરોના સૂત્રોચ્ચાર કરી કોડીનાર મામલતદારને આવેદન આપી રજૂઆત કરી અને ટૂંક સમયમાં માછીમારોને છોડાવવા સરકાર પ્રયત્ન નહીં કરે તો આંદોલન પણ કરવા પડશે તો કરીશું બીજી તરફ માછીમાર પરિવારની મહિલાઓ આક્રોશ પણ યોગ્ય હોય તેવું લાગી રહ્યું છે કારણ કે પાકિસ્તાનની જેલમાં કેદ ગુજરાતના 500થી વધુ માછીમારો પૈકી અનેક માછીમારોને બે બે વર્ષ થયા છે તો અનેકને ત્રણ ચાર વર્ષ જેવો સમય થવા છતાં પાકિસ્તાન જેલમાંથી મુક્તિ ન મળતા હવે માછીમારોના પરિવારજનોની ધીરજ ખૂટી હોવી તેવું લાગી રહ્યું છે અને પાકિસ્તાન જેલમાં પોતાના પરિવારજનો કેદ હોવાને લઈને અનેક પરિવારો મુશ્કેલીમાં પણ મુકાયા છે ઘણા લોકોના ઘરમાં બીમારીએ ભરડો લીધો છે તો ઘણાને પોતાના બાળકોનો અભ્યાસને લઈને ચિંતા છે પોતાના ઘરના મોભીના વિરહમાં નાના ભૂલકાઓ સહિત વૃદ્ધો પણ ચિંતામાં મુકાયા છે કે ક્યારે પોતાનો સંતાન પાકિસ્તાન જેલમાંથી મુક્ત થઈ ઘરે આવશે ત્યારે સમગ્ર ગુજરાતમાંથી 500થી વધુ માછીમારો પાકિસ્તાન જેલમાં કેદ છે જેમાંથી 350 તો માત્ર ગીર સોમનાથ જિલ્લાના જ છે અને એટલે જ છેલ્લા ઘણા સમયથી અનેકવાર રજૂઆત કરવા છતાં માછીમારો ન છૂટતા મહિલાઓમાં રોષ સાથે વેદના જોવા મળી હતી પરાગ સંતાણી ZSTV ગીર સોમનાથ અમે દર વખતે એટલા એટલા માછીમાર પરિવારને ભેગા કરીને બધીમાં અમારે આવેદન જ દેવાના હાથું જોડવાને બધીને દર વખતે આને મળીએ બધા અમને બધા છૂટી જાય વિદેશી મંત્રાલયમાંથી કોઈ જવાબ નથી આવતો કારણ કે અમે રસ્તા ઉપર આવતા નથી એટલે આ બધાની પબ્લિકને રસ્તા ઉપર લાવીને રાહ જોઈને બેઠા તમે અમે જ્યારે રસ્તા ઉપર આવશું ત્યારે બધા સરકારને અમારી સામે આવવું પડશે ત્યારે જવાબ દેવા નીકળશું અમે અમારી માંગ એક જ છે કે અમારા માણસોને છૂટા કરો સહાયથી હું ક્યાંથી કરે છૂટા પાકિસ્તાન જેલમાંથી ચાર ચાર વર્ષથી લોકો સબડે છે કોઈ સામે જોવાવાળું તૈયાર નથી ભાજપ સરકાર શું કરે છે ભાજપ સરકાર આ લોકો કેટલા હેરાન થાય છે ક્યારે આવ્યા ભાજપ સરકાર અમને પૂછવા કે આ લોકો કેટલા હેરાન થાય છે 9000 સહાય આપે 9000 માં કોનું ઘર હાલે એક દિવસ દીકરો બહાર ગયો હોય તો આખો દિવસ એની માં ફોન કરે ચાર ચાર વર્ષથી આ લોકો પાકિસ્તાનની જેલમાં છે કોઈ આવે છે પૂછવા કોઈ નથી આવતું 9000 સહાય માં કોનું ઘર હાલે છે મારા ઘરવાળા પાકિસ્તાન ના હતા ને બે વર્ષ મારા ઘરમાં 5 દીકરી છે મારી ઓ એક નાનો છોકરો અટાણી ને ભણાવવું તો કઈ રીતે ભણાવવું એટલે પરિસ્થિતિ અમારી બહુ જ નબળી છે કોઈ દી ફોનમાં નહીં કે પકડાના પછી કોઈ દી ટપાલ નહીં તો ટપાલે ન થાતી એટલે અમારી પરિસ્થિતિ બહુ જ નબળી છે એટલે તમે જેમ બને એમ વહેલી તકે મેં લઈ આવું કે ભાઈ કે મારે ઓપરેશન કરવું છે મારા ઘરવાળા મેં કોઈ ઓપરેશન નથી કરતું તો મારું ઓપરેશન માં કોણ હાથ હતા શું તકલીફ છે તમને મને ખબર નહીં હાથમાં ગળવા થી લઈને આવ્યું હતું દુખે કે મારું ઓપરેશન કોઈ ડોક્ટર કરતા નથી અચ્છા મારી પરિસ્થિતિ બહુ નબળી છે મારા ઘરવાળાની જેમ બને એમ તમે જલ્દી લઈ આવો ઘેર હું મળી જાઉં તો મારી પરિજન પણ થાય એટલે તમે જેમ બને એમ મારા ઘરવાળાને લઈ આવો મારું બહુ પરિસ્થિતિ નબળી છે અમારે જવું ખાવું પણ ક્યાંથી અમે પૈસા ક્યાંથી લાવીએ બે વર્ષથી અમારે કોઈ જાતની અમારે સહાય નથી